જિંદગી બરબાદ કરી નાખી. આખો દી રોટલી શાક ને દાળ ને ભાત ને આજ બધું કરવાનું, બીજું તો કઈ કામ નથી. આ શું કરશી? લાવ ટિફિન તૈયાર થઈ ગયું. હું ટિફિન તૈયાર થઈ ગયું. કેમ વાર લાગે? હું વાર લાગે? બસ એક જ કામ છે, ખાવું પીવું અને ટિફિન લાવો. બીજું કઈ કામ ધંધો છે? ત્યાં તારા બાપ કામે જાય. એ મારા બાપ ને કઈ નહીં કહેવાનું. કેમ? હા મારા બાપ સામે નહીં જવાનું. હામી થાશો? પેલા તો હાવ કેવી લાગતી, ગાય જેવી લાગતી, બકરી જેવી લાગતી, હવે તો કૂતરી ની ઘોડે હડકાશ પડે. કાઈ બકરી ને કૂતરી જેવી નથી લાગતી. પેલા તો હિરોઈન જેવી કરીના કપૂર દેખાતી હતી, પેલા તો ઐશ્વર્યા રાય દેખાતી હતી, અને હવે આમ કહો છો કે હવે કૂતરા જેવી લાગે. તમે કઈ ઓછા નથી લાગતા, તમે કૂતરા જેવા જ લાગો છો. આ કાઈ વાંધો નહીં, ટિફિન લાવ. શાંતિ રાખો, લ્યો ટિફિન, જાઓ. કરકો ઢાંકણું ફિટ કરે, કરી લ્યો. તમે ખાય ને ઢોળાઈ જાય તો ખાય. હું વળ જે ખાવ એ ખાવ, મારે હું ભાગ 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 એમ જ કરે. ઉદાસ જેવો લાગે છે મને આમ થોડો. હા યાર હું કરું, જીવવાની મજા જ નથી આવતી. હું થયું પણ? અરે તને કહું ઘેરે હું ભાઈ ભટકાણા ને દાળ આવે તો વઘાર્યા વગર નહીં. હા આમ જીવન એમ કઈ આનંદ જ નથી થતો, જીવનની ખુશી જ નથી મળતી. એવું છે તો યાર કડક ફોન આવે. હલો, હા જાનુ, હે એમ? હા વાંધો નહીં, રાતે આપણે પંજાબી ખાવા જઈ. હા હા વાંધો નહીં, વાંધો નહીં. હા હા આવું 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 અત્યારે જ આવું છું. હા 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 બે જ મિનિટ. વાહ વાહ, જલસા તો તારે છે ઓ ભાઈ. કેમ તારી બાયુ તને કેમ હાચે તારા ઘરના? હે લે અમારા ઘરના નતા તો? આ તો મારી ગર્લફ્રેન્ડ હતી. ગર્લફ્રેન્ડ એટલે પ્રેમિકા? પ્રેમિકા હતી મારી. હવે કોડા આ તારા ઘરના ને ખબર પડશે તારી ઓને તો તારી દિશા શું થાય? ઘરના ને આપણે ખબર પડવા દેવી તો ને. આ રોજ આપણને ક્યાં સુધી રીંગણા બટાકાનું શાક ભાવે ગુડિયા. હું કઉ તું આ બધું બંધ કરી દે, આ બધી રોજ ઘરે ખીચડી ખાવાનું બંધ કરીને મનસુર એમ ખાવાનું ચાલુ કર. એમ હા હારું, હાલ હું જાઉં છું. હવે મારે જવું છે પંજાબી ખાવા, અને હું કઉ છું તું એકાદી છે ને ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ બનાય. એમ હા હારું, હું જાઉં છું, મારે મોડું થયો. દીકરા જો ઘેરે ખબર પડી જાય ને તો તું પંજાબી ખાવામાંથી નહીં રે, શાંતિ રહે. હલો હલો, તમે રવો હું કેમ એટલું બધું કેમ રડો છો? તમે કોણ છો? હું તમને ઉલા કહું. અરે મારી વાત સાંભળો, આ સુખ દુઃખની એકબીજાને વાત કરવાથી દુઃખ થોડુંક હળવું થાય, અહીં હળવું પડે. તમે તમારા મનની જે વાત હોય મને કહી દો. અરે તમે રવો શું કામ, મી તો મને વાત કરો. મારે મારો બોયફ્રેન્ડ આરે બ્રેકઅપ થઈ ગયો. હા કેમાંથી? મેં ખાલી છે ને એક આઈફોન જ માંગ્યો હતો, તો મને કે તું બહુ લાલચી છે. હું કે તમને મારા મોઢેથી લાલચી દેખાવું છું? ના ના, ચીકલમાંથી તો બહુ લાલચી નથી. તમે એકદમ ભોળા ને એકદમ ઈમાનદાર વાળા હોય એવું લાગો છો. હા કાલે એક આઈફોન હતો બ્રેકઅપ કરી નાખવાનો. નહીં નહીં, હવે તમે મૂંઝાવમાં મૂંઝાવમાં. હું મારી લાઈફમાં બહુ એકલી છું, મારે કોને કેવું? તમારે જે હોય એ વાત તમે તારે મને કહેવાની, બોલો. તમે મારા ફ્રેન્ડ બનશો? ગગુડિયા મોકો મળ્યો, લગભગ મનસુરિયામ ખાવાનો વારો આવ્યો. હા હું તમારો તમે તારા ફ્રેન્ડ, ખાસ ફ્રેન્ડ. જરા પણ વાત હોય એટલે તમારી મને કહેવાની, બરાબર? તમને કોઈ દુઃખ નહીં પડવા દઉં, રેડી? હાલો. આ ઇન બી સૂટ બૂટ પહેરીને કઈ ગર્લફ્રેન્ડ ને મળવા જાવ છો?
તમને પૂછું છું, અમારી દીકરી આને કોને કીધું હશે? કોઈ ફ્રેન્ડ ને મળ્યો છે? આ ના ના, મારે મીટિંગ છે. શેની મીટિંગ? કામ ધંધાની. કામ ધંધાની? મોટા મોટા. હા સાહેબ, રવિવારે કોઈ દિવસ મીટિંગ હોય? આ મીટિંગ હોય તને હું ખબર હોય નહીં ને, ખોટે ખોટી રાડ્યું નાખ. મીટિંગ છે એટલે મીટિંગ ન હોય તમે મને ન બનાવો. હા હલો, એ હા સાહેબ, એ બસ હાલો આપણી 5-10 મિનિટમાં પહોંચી ગયો. એ કોઈ કોઈ વાંધો નહીં હો, એ ભલે તને ખબર હોય નહીં ને મીટિંગ નો ફોન છે. આમ જોવો તો, હા મારી હામુ જો, રવિવારે કોઈ દિવસ મીટિંગ ન હોય. આ પ્રાઇવેટ મીટિંગ કહેવાય, આ લોકલ મીટિંગ નથી. આ લોકલ મીટિંગ ગમે ક્યારે થઈ કે પ્રાઇવેટ મીટિંગ છે, એ અમારા અંગતના માણસો હોય ત્યારે જ આ મીટિંગ થાય. તને હું ખબર પડે? મને બધી ખબર પડે છે, હું નથી ભણેલી, મને નથી ખબર પડતી. રવિવારે ક્યાંય કોઈ મીટિંગ હોય જ નહીં. કોઈ વાંધો નહીં, તું તારું કામ કર. ચાલ, હું તો મારું જ કામ કરું છું. તારી કાકી હાટું દવા લેતો હોય, તારા કાકી ને જો હોદા સડી ગયા છો. હારા કામે જતા હોય તે દવા મગવે. એ હવે મારા કાકી ને તમે છે ને શાંતિ લેવા ગયો, હવે મારા કાકી એવરેજ ન આપે. એટલે મતલબ તમે કામ ન બહુ કરાવો અને ખાટું ઓછું ખવરાવો. આ કામ કરી શકે હવે? આ ટીકડીઓ લાવવાનું કારણ હું, ટીકડીઓ ખાય ને એટલે એને એવરેજ આવે. એવરેજ એ વાત હાસી છે. એટલે તું ટીકડીઓ લેતો હોય? હા હા બરાબર છે, કારણ કે ટીકડીઓ જો લાવે ને ખાય ને તો આ ઘરનું કામ કરે. જો તો હોદા સડી જાય છે ને જો તો. હા એ વાત હાસી લો. હવે તો ખાસ કરી અને હું પેલા તમારું કામ પતાવી અને પછી મારું કામ પતાવી. તું કાયમ હવામાં જ ફરોશ. તું હવામાં નથી ફરતો ભાઈ, તમે સમજો નહીં આખી વાત. કેવું એવું કામ આવી ગયું છે કે તું હા ટીકડીઓ લઈને આવતો નથી? એટલે ભાઈ હું ટીકડીઓ લઈને હબ દેખાણા આ ચા મગજ મારી કરે ઓલી મારી વાત. આ એક તો આ ભાઈ નો છોકરો જ એવો છે, આ ટીકડીઓ લાવે તો સારું, નકર તને ડોબા ખાને લઈ જવી પડશે. પણ તમે લઈ આવો ને, હું કેમ એને ચિંતોસ ગમતું નથી તો? પણ આયા મે ભાડ્યું નથી, મારે હું કરું તને હું મારે કેવું? જ્યાંથી લાવ્યો ને તેજી ને તું માંજી માંજી, તને માથું દુખે કા પગમાં હોજા સડે કા વાહો ફાટે છે, આવી તેજી ને આવું જ કરે. આખો દી ધૈડો કરાવે કરે, પણ થાય હું જરીક આરામ જોઈ શરીર ને. મારે ધંધો કરવો કે ન કરવો, તારી સેવામાં જ રહેવું. આ તને લાવ્યો એ કથા હેરી ભેંસ લાવ્યો તો દૂધ પી ખા. હા તો વહી જાવ, લઈ આવો ભેંસ. જાવ, મારી બેટી રોજડા જેવી હામુ ને હામુ બોલ બોલ કરે. બોલે હામુ, એક જરીક દવા લાવ. એક મૂકી ને ગુંગા હોતા શેડા નીકળે જવા. હવે હાથ તો ડાડો ખબર પડે અહીંયા. હાલ હાલ સા મૂછટ, મને જાવું છે. કરી લો હાથે ચા, કાઈ નત કરવાની. હું તા કોની ગળ ઉતરી છે તારે? તમારે કોની છે? કયો ને મારે મારે ફઈ ની હોય. હા એમાં જવા છો તું? એવી છો મારી બેટી, તને એટલી તો ખબર પડવી પડે ને. આમ હોળ વરાની હોય એવો શણગાર સજે છે. 5 બાયુ તને જોવે ને તો પૂછી દો કે હું કેવી લાગું છું. ઉંમર પ્રમાણે આ નો હારું લાગે. હવે તમને હું ખબર પડે બાયુની વાતમાં? મને બધી ખબર પડે છે. આમ ગામમાં નીકળું ને તો મારો તો વટ પડે, વટ વટ જ પડે ને. અને તમે આજે આવ્યા ને છો તો હું કરું તારા આને માહિતી નથી એકતી. લેવા દવા? હા લખેલું છે. હું લખેલ છે ઠીક, આની અંદર ટીકડી આવે. હા આની અંદર ટીકડી આવે. આ ઘરે જાય અને ટીકડી પાઈ દેજો, બહુ મોડું ન કરતા. એને ડોક્ટરે ખાસ ગેરંટી લીધી કે એક ટીકડી ફાવો એટલે બધી બીમારી ખલાસ. હોજા ઉતરી જાય છે? હા હોજા ઉતરી જાય. કેક વધે નહીં જાય ને? વધે નહીં, વધે નહીં. ઠીક હારો લ્યો. હો જરજીન પાયો. હા અને આ ટીકડી જેમ બને એમ જલ્દી પાવાનું કીધું છે, નકર આ ટીકડી જેમ મોટી છે એમ પછી પડી રહે તો નાની થતી જાય, બળતી જાય. કેટલા 11:30 કે 10 વાગે એ તમને મેળ આવે કેમ લાગે કે હવે કામ કરવા જેવા થઈ ગયા અને હવે કામની સીઝન આવી છે, જરાક વાંધું વાંધું કરવાનું. એટલે આ સવારે વહેલી 5 વાગે પાછો, બરાબર છે? એટલે 6 વાગે રેડી થઈ જાય. હોય ને કલાકમાં? હા કલાકમાં. તો તો આમાં ડિગ્રી હારી છે. હા ટીકડી હારી છે. હવે લઈ જાઓ મારા કાકીને ઘરે. હા
ના હાલ હવે ઘરે જઈને ટીકડી પાવાની છે ને હા હાલો હવે ઘરે હાલ કેમ એટલી બધી વાર લાગી આમ જ એમ જ તો હવે તારે મૂંઝાવાની કોઈ જરૂર નથી તું કહેતી હતી ને કે એક્ટિવા એક્ટિવા લે આ છાવી એક્ટિવાની આ તારી માટે એક્ટિવા લાવ્યો હવે ખુશ હે હવે તો રાજી થા ગીલી 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 કેમ હજી હું વાંધો આવ્યો મારો ફોન નહીં ચાલતો ફોન નથી ચાલતો અરે એમાં હું મૂંઝાણી મને તો ખબર જ હોય ને તારા ગર્લફ્રેન્ડ આવે પેલા અરે બોર ખાલી ફોનમાંથી ને જ બાંધવાનું છું તું ને આલે તો તારા માટે નવો ફોન લાવ્યો જોઈ લે કયો લાવ્યો આ તો આઈફોન છે આઈફોન આવ રેડી 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 વાહ વાહ હું તને શું કહું મારી વાત તું સાંભળ હું તને એક નાની એવી વાત કરવાનો કેદીનો માંગુ છું એ વાત કરી દઉં તને બોલો હું તારે અરે લગ્ન કરવા માંગુ છું લગ્ન પણ તમારા લગ્ન તો થઈ ગયા છે તો એમાં શું છે તને હું હાસવતો નથી તારી હરેક જીત પૂરી પાડું છું હે તે એક્ટિવા કીધું એક્ટિવા મોબાઈલ કીધું મોબાઈલ તો હું તને હાસવી ન હગુ પણ મારી એક શરત છે પેલા એકની ને બે બોલ તો તમારે તમારી પત્ની સાથે છૂટાછેડા લેવા પડશે પાકું અને તમારી બધી પ્રોપર્ટી મારા નામે કરવી પડશે યાર છૂટાછેડાનું તો ઠીક છે પણ આ પ્રોપર્ટી બધી મારી તારા નામે નહીં 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 આ ઠીક ન કહેવાય તો મારી સેફટી માટે ને પણ કેમ તમારા સેફટી માટે જો કાલ હવારે જેમ હું આવી છું એમ કાલ હવારે કોઈ બીજી છોકરી તમારે તમારી અરે આવે તો પછી મને તમ મૂકી જ દો ને ના ના એવી વાત નથી કોઈ વાંધો નહીં મારી વાત તું સાંભળ આ પ્રોપર્ટીની વાત છે તું ન્યા બો આ સિરિયલ ના ના રહેવા દો તો નકર તમે મારા એક્સ બોયફ્રેન્ડની જેમ તમે મને લાલચી સમજશો કોઈ વાંધો નહીં મૂંઝામાં હું તારા માટે જીવ દેવા પણ ચારસો બરાબર હું એડજસ્ટ કરે કા ગગુડિયા હે ગગુડિયા બોલો બોલો આ કઈ બાય હામી નથી ઉભી હું ઉભો તાર કાકો બોલો બોલો એમ તો કહું એટલે ભલા મણા આ તો ભારે કરી હે કેમ આ તારી કાકી ને મેં ટીકડી ખવારી હા એ ટીકડી ખવારી ખવારી ઉભી જ નથી થઈ એકતી હુંય જ રહેશે ખાટલો અડધો તોડી નાખ્યો તો ઉભી નહીં થાય તે તો મારી વાત સાંભળો હા એ ટુકડીનો પૂરો અસર છો જ નથી હજી એ ટીકડીનો પૂરો અસર થાય તે જાગશે ડોક્ટરે મને એમ કીધું પણ ગગુડિયા પાછા ટીકડી પીન તો શાર ગલા તો ફૂડ સલાડ પી ગઈ એ વાત હાજી છે હું છે માઇલ પાસે આ ગરમીનો કોઠો હોય ને એ ટીકડી જ્યાં પછી ડબલ ગરમ ગોઠો થાય એટલે જેથી કરીને જ્યુસ અને ત્રોફાન હમણાં ધરબિયા રાખો જેટલું હાલે એટલું ટીકડી પેટમાં જાય એટલે વધારે ગરમી થાય હા તમે ન કીધું કે હારી ટીકડી લાવજે હા તો જ માર કાકી એવરેજ આપે ને તો જ ઘરમાં કામ કરશે ને જાઓ મને એક તો ટીકડી આપી જાવ તમે ભલા મને ટીકડી ખાજા પછી તો હાવ એવરેજ હોય ગઈ ને એક કામ કરો હો તમે અને માર કાકી હું ડોક્ટર પાસે લઈ જાય બે એક એક ટીકડી ખાઈ લેજો હો એટલે ભલા મને તું આમાં કઈક તારી કાકી નામ ધ્યાન દે બહુ માંદી છે ને હોદા સડી ગયા તું મને લાગે કે એક બીજે ધ્યાન દેતો લાગે ક્યાં બીજે ધ્યાન દો ક્યાંય કોઈને વાત એ નહીં કરતા ઘેરે ચાક અમારી ઘેરે નહીં ઘો ઘાલતા ભલા મને મને બધી ખબર છે રહેવા દે ને મુઠ્ઠી આમ રાખીને હમણાં ખુલે તો હવા ખાઈ જાય છે મારી વાત સાંભળો જો જાગે ને એવી ટીકડી લઈ આવી દે આ હુઈ જાય એવી ટીકડી લાવ્યો હવે જાગે ને એવી ટીકડી લઈ આવી દે અને બહુ રીણી ચડી તો હસોડા નહીં જાગે એવી ટીકડી લઈ આવી દે અટાણ મને એકલો મૂકી દે મારા બાપ હું મારા ટેન્શનમાં છું આ ઊભો તો રે ભલા મને મને બધી ખબર છે સને બહુ આમાં પડતો નહીં આ સને હવા સહી બરોબર છે હવા નીકળી જાય છે તો તને બીજો લેંઘો પહેરવા નહીં મળે હું બધી મને ખબર છે તારી જો એક ટીકડી ની હા જ્યાં સુધી મારા કાકી બીમાર રહી હા ત્યાં સુધી દવા મારા તરફથી ટીકડા મારા તરફથી જો કોઈને આ વાતની ખબર હોય તું અને જો કોઈને કહે તો તને તારા બાપના હાથ છે અરે જો હવે તું સને હું કહું ને તો તારા બાપનો દાડો ખાવજો તો વાંધો નહીં બેને હરખું તમે કોઈને કહેતા નહીં હું કોઈને કહે નહીં હો પણ ધ્યાન રાખજે હો ભાઈ આ વસ્તુમાં બીજો લેખો નહીં રે આ તું જાને ભાઈ હું જાવ જ છું
મારે બે હજુ મૂછનો દોરો ફૂટ્યો નથી. અવળા ધંધે છેડ્યો તારા બાપ કાંઈ વાહે રહે છે નહીં. તળિયા જાતક થઈ જાય તું.